સમાજમાં વાસનાના કીડાઓ ભરેલ પડેલ છે. તેઓ પોતાની વાસના પૂરી કરવા માટે કંઈ પણ કરે છે. આવા વાસનાના કીડાઓએ જેતપુરમાં એક સગીરાને નિશાન બનાવી અને આ વાસના ભૂખ્યા વરુઓએ સાથે મળીને એક સગીરાને પીંખી નાખી હતી. આ સગીરાને ન્યાય મેળવવા માટે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવી પડી હતી. ત્યારબાદ જેતપુર પોલીસે 6 આરોપીઓને આ ગેંગ રેપ સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જેતપુરમાં સમાજમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવે છે, જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને સહશિક્ષક દ્વારા અવારનવાર અલગ અલગ જગ્યાએ બોલાવીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ઘટના મુજબ જેતપુરમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી એક સગીરાને ધવલ જયંતિભાઈ પારખિયાએ તેની સાથે મિત્રતા બાંધી હતી. મિત્રતા બાંધીને તેને પછી લાલચ આપીને તેને પ્રથમ તેના મિત્ર રાજુના ઘરે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરેલું હતું. રાજુના ઘરે શું બન્યું? ધવલે સગીરાને લલચાવી ફોસલાવીને એન કેન પ્રકારે રાજુના ઘરે લઈ ગયા અને ત્યાં પહેલેથી જ હાજર રાજુ અને કોઈ અદા નામની વ્યક્તિ હાજર હતો, જે પંજાબી ખાવાનું લઈ આવ્યો હતો અને જે અમે જમ્યા હતા, જે બાદમાં ઘરે જવાનું કહેતા ધવલે મને પકડીને બાજુના રૂમમાં લઈ ગયો હતો. સગીરાએ ભાગવાનો પ્રયાસ કરતા અદાએ મને પકડી અને નરાધમ રાજુએ મને મોઢે ડૂમો આપ્યો હતો. બાજુના રૂમમાં ઢસેડીને લઈ ગયા હતા, જ્યાં અસંખ્ય બીભત્સગારો આપવાનું શરૂ કરેલ હતું. સાથે ધવલે સરી કાઢીને બતાવી અને કહ્યું કે અમે જેમ કહીએ તેમ કરે નહીં તો તને જાનથી મારી નાખીશું. અને આ ત્રણ નરાધમોએ આ સગીરા સાથે વારાફરતી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ધવલે મારા બીભત્સ ફોટા પાડી લીધા હતા અને ધમકી આપી હતી કે અમે બોલાવીએ ત્યારે આવી જજે, નહીં તો તારો ફોટો વાયરલ કરી નાખીશું. હવે શરૂ થયો વારંવાર ગેંગરેપનો સિલસિલો. આ સગીરાને હવે ધવલે બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. વારંવાર તેના બીભત્સ ફોટા બતાવીને તેને ગમે ત્યારે તેને ત્યાં બોલાવતો હતો. ફરી તેને સગીરાને ભીડભંજન મહાદેવ મંદિર પાસે આવેલ એક વાડીમાં બોલાવી હતી, જ્યાં ધવલે અને વાડી માલિક અને રાજકોટના રોનક ડોંગા નામના શખ્સે હાજર હતો, જેવા મને આઈસ્ક્રીમ ખવડાવેલ હતી અને અહીંના બગીચામાં હિંચકા ઉપર બેસેલ હતા. ત્યારબાદ આ ત્રણેય નરાધમોએ સગીરા ઉપર ના કરવાનું કર્યું હતું, જે અહીં વર્ણવી શકાય તેમ નથી. કદાચ અહીં ડી ગ્રેડના ફિલ્મમાં આવતા રેપના સીનથી કંઈ ઉતરતું નથી. આ નરાધમે હવે જાણે કે આ ગ્રુપમાં રેપ કરવામાં આનંદ આવતો હોય તેવું અનુભવતા હતા. આ નરાધમને ફરી આનંદ લેવા માટે ફરીથી આ સગીરાને ફોન કર્યો હતો અને જેતપુરના પ્રખ્યાત ઘૂઘરાવાળા દિલીપ ઘૂઘરાવાળાના ઘરે બોલાવી હતી, જ્યાં દિલીપ ઘૂઘરાવાળાનો દીકરો ખુશાલ પહેલેથી જ હાજર હતો. પ્રથમ ખૂબ સારી વાતો કરીને પછી મને કહેલ કે હવે તારે ખુશાલને પણ ખુશ કરવો પડશે અને બંનેએ ફરી સગીરાની સાથે મરીને પીંકી નાખી હતી. આ સિલસિલો વારંવાર શરૂ થયો. હિસાબે આ પરિવાર પોતાનું ઘર મૂકીને અન્ય ચાલ્યા ગયા હતા. આ સગીરાના આ નરાધમો પાસે તેનો ઉપયોગ કરવા માટે અન્ય બે છોકરીઓ પણ સાથે આપેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે પણ નિરાશા છેલ્લા 1.5 મહિનાથી ધવલ અને અલગ અલગ નરાધમો પાસે પીંખાતી રહેતી આ સગીરા ફરી પોલીસ પાસે નિરાશ થઈ હતી. પોતાની આપવીતી લઈને જેતપુર પોલીસ સ્ટેશને પહોંચેલી સગીરાએ જ્યારે ફરિયાદ કરવા ગઈ તો તેને ધમકાવવામાં આવી હતી કે જો કંઈ ખોટું હશે તો તેને જ ફિટ કરી દઈશું કહીને કાઢી મૂકવામાં આવી હતી. નિરાશ સગીરાએ હવે એક અરજી સીધી જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી સાથે રાજકોટ જિલ્લાના પોલીસ વડાને કરી હતી. સગીરાની અરજી. સગીરાએ પોતાની અરજીમાં તમામ આપવીતી કહેવા સાથે જેતપુર પોલીસ દ્વારા તેની સાથે જે વર્તન કરેલું હતું તે પણ વર્ણવેલું હતું. તેમાં હેડ કોન્સ્ટેબલ દેવાયત કે જેણે તેને ફરિયાદ લેવાનો ઇનકાર કરેલો હતો અને સગીરાને કાઢી મૂકી હતી. આ ઘટનામાં જેતપુર પોલીસના હેડ કોન્સ્ટેબલ દેવાયતની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી છે. એક પીંખાયેલ સગીરાને ન્યાય માટે પણ રીતસરની ભીખ માંગવી પડી રહેલ હોય તેવું લાગેલ હતું. અરજી બાદ હરકતમાં આવેલ પોલીસે તાત્કાલિક પગલાં ભરી લઈને ત્રણ આરોપી ધવલ જયંતિ પારખિયા, પાર્થ દિલીપ છાટબાર, ભાર્ગવ હિતેશ જોશીને પકડી પાડેલ હતા અને અન્ય ત્રણ આરોપીની શોધખોળ ચાલી રહી છે. ફરિયાદ નહીં લેનારા કોન્સ્ટેબલ દેવાયત બારૈયા પણ આ ગુનામાં એટલો જ ગુનેગાર જોઈ શકાય, ત્યારે પોલીસ આ કોન્સ્ટેબલ ઉપર તપાસ કરીને કાર્યવાહી કરવાની માત્ર વાત કરે છે, ત્યારે આ કોન્સ્ટેબલને શું સજા થાય છે તે જોવું રહ્યું. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર.
સાહેબ, એક સગીરા ઉપર દુષ્કર્મની ફરિયાદ થયેલી છે, એમની ઉપર ગેંગરેપ થયેલો છે, આમાં મુખ્ય આરોપીઓ કોણ કોણ છે, કેવી રીતના ઘટના બનેલી, શું આખી વારદાત શું? એમાં એક જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાયેલ છે, જેમાં એક લડકી સાથે ગેંગરેપના બનાવ અલગ અલગ સમયગાળા દરમિયાન બનેલ છે, જેને લઈને એમાં તપાસ કરતાં જાણવા મળેલ કે એમાં લડકી સાથે જો હે એને આરોપી જો છે એના ફોર વ્હીલમાં બેસાડીને બીજા આરોપીના ઘરે કુકૃત્ય કરવામાં આવેલ છે, અને એના અલાવા જો કુકૃત્ય કીધો તો એમાં જો ફોટો પાડ્યા હતા એ ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપેલ હતી, જેમાં એ ફોટો વાયરલ કરવાને બદલે આરોપી જો છે વિક્ટિમ સાથેથી વિક્ટિમ પાસેથી પૈસા ઉઘરાયા, જેમાં ટોટલ 50,000 રૂપિયા કેશ ઉઘરાયા હતા, અને સોનાની જોડી બે જોડી બોટી પણ હતી, એમાં ટોટલ લગભગ 30,000 રૂપિયાની. એ બનાવમાં ટોટલ 6 આરોપી છે, જેમાં 3 આરોપીની જેતપુર પોલીસે તાત્કાલિક ધરપકડ કરી દીધી છે અને બીજા આરોપીને શોધવા માટે અત્યારે કાર્યવાહી ચાલુ છે. સાહેબ, એવાથી શું ઘટના બની અને કેવી રીતના એ લોકોને બ્લેકમેલ કરતા હતા, છોકરીને કેવી રીતના બ્લેકમેલ કરીને વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ જતા હતા, શું એવું શું હતું, એ આખું શું હતું? એમાં જો હું તમને વસ્તુ કીધી કે જો પહેલાં ફર્સ્ટ ટાઈમ જો બનાવ બન્યો હતો એમાં જો એના ફોટો પાડ્યા હતા જો બનાવના, એ ફોટોને લઈને લડકી સાથે એને બ્લેકમેલ કરવામાં આવેલ હતો, એને લઈને આગળના બનાવ બન્યા હતા. સર, બીજી એક વસ્તુ છે કે હમણાં થોડા દિવસ પહેલાં જે આ છોકરી છે, જે સગીરા છે, એ પોતાની આપવીતિ લઈ અને પોલીસ સ્ટેશને આવી હતી અને કોઈ એએસઆઈને કોઈ હેડ કોન્સ્ટેબલને ફરિયાદ માટે મળેલી હતી, તો પોલીસ સ્ટેશને એમની ફરિયાદ લેવાની ના પડેલી હતી, આ વ્યક્તિ કોણ છે, શા માટે ના પડેલી હતી, હું આ ઘટના શું છે? એમાં જો એને એપ્લિકેશનમાં લખેલો છે એ વ્યક્તિ જો પોલીસ કર્મચારી છે એની તપાસ કરવામાં આવશે, અને અગર એમાં એની નિષ્કાળજી દેખવામાં આવશે તો સિનિયર અધિકારી દ્વારા એને વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે. સાહેબ, ફરિયાદ ન નોંધવી, કોઈ ગંભીર ગુનો હોય એ પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ ન નોંધવી એ પણ એક ગંભીર ગુનો બને છે, તો આમાં જે એપ્લિકેશન અરજી કરેલી છે, મુખ્યમંત્રી સુધી આ અરજી ગયેલી છે અને એમાં અરજી કરેલી છે અને એક સ્પષ્ટ એક કોન્સ્ટેબલનું નામ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે, શું પોલીસ તંત્ર એમની સામે પગલાં લેશે તો કેવા કઈ ટાઈપના પગલાં લેશે અને ક્યારે લેશે? એના પગલાં લેવાના એની તપાસ અત્યારે ચાલુ છે, અને એની તપાસમાં જો વસ્તુ ખુલશે સિનિયર અધિકારીના ધ્યાનમાં દોરવામાં આવશે અને એને પછી સિનિયર અધિકારી એમાં પગલાં લેવશે. જે આ કોન્સ્ટેબલ છે દેવાયતભાઈ નામનો એક ઉલ્લેખ છે, આ દેવાયતભાઈ છે વારંવાર ઘણા બધા લોકોની ફરિયાદ ન લેવા માટે પંકાયેલા છે, તો હજુ પણ તે સિટી પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ એમનેમ બજાવે છે, હજુ સુધી પોલીસે પગલાં નથી લીધા, શા કારણ, શા માટે? એમાં અગર એવી કોઈ વસ્તુ આમાં આપણે તપાસમાં નીકળશે તો આ જો વસ્તુ છે વિગતવાર રિપોર્ટ કરીને સિનિયર અધિકારીના ધ્યાનમાં દોરવામાં આવશે.